ધોરણ બાર ગુજરાતી મીડિયમ વિષય અંગ્રેજી દ્વિતીય ભાષા પાઠ્યપુસ્તક શોર્ટ નોટ્સ યુનિટ વન રીડ વન કેન યુ ઇન્સ્ટોલ લવ શોર્ટ નોટ છે કન્ડિશન્સ ફોર મેકિંગ લવ શોર્ટ નોટ માટે અમુક પ્રશ્નો આપેલા હોય છે જેના સંપૂર્ણ જવાબ લખીએ એટલે આખી શોર્ટ નોટ તૈયાર થઈ જાય છે આ શોર્ટ નોટ માટે ક્વેશ્ચન્સ છે વોટ ઇઝ ધ કન્ડિશન ફોર લવ પ્રેમ માટે કઈ શરત છે નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ આર ધ હર્ડલ્સ ઓફ લવ પ્રેમ માટે અડચણરૂપ શું છે હાઉ કેન વી બી જેન્ટલ આપણે સજ્જન કેવી રીતે બની શકીએ વેન વીલ યુ ફીલ લવ ફોર સમવન તમે ક્યારે કોઈના માટે પ્રેમ અનુભવી શકો વોટ વીલ બી ધ ચેન્જ ટુ યોર હાર્ટ આફ્ટર લવ પ્રેમ થયા પછી તમારા હૃદયમાં કેવા ફેરફારો થશે વોટ શુડ યુ ડૂ ફોર મેકિંગ લવ વિથ અધર્સ બીજાઓ સાથે પ્રેમ કરવા માટે તમારે શું કરવું જોઈએ જુઓ આ પ્રશ્નોના જવાબ આપણે લખીએ એટલે આખી શોર્ટ નોટ તૈયાર થઈ જાય છે આ શોર્ટ નોટનો આન્સર જોઈએ લવ ઇઝ ફ્રી વેર એટ ધેર આર હિડન કન્ડિશન્સ ફોર લવ પ્રેમ એ મુક્તપણે થાય છે તેમ છતાં પ્રેમમાં કેટલીક છુપાયેલી શરતો હોય છે ઇફ સમસ ફિલિંગ્સ વર હર્ટ બાય ધ પર્સન હુમ હી ઓર શી લવ ટુ મચ ઇન ધ પાસ્ટ ધેન ઇટ વીલ બી ધ મોસ્ટ ઇનક્યુરેબલ એન્ડ અનસીન વુન્ડ ઓર ડેમેજ ટુ માઇન્ડ જો કોઈની લાગણીઓ એવા વ્યક્તિ દ્વારા ઘવાઈ હોય કે જેને તેણે અથવા તેણીએ ખૂબ પ્રેમ કર્યો હોય તો તે હૃદય પર સૌથી ઊંડો ઊંડો અહીંયા કઈ રીતે છે તો કહે છે કે ધેન ઇટ વિલ બી ધ મોસ્ટ ઇન્ક્યુરેબલ એન્ડ અનસીન વુન્ડ ઓર ડેમેજ ટુ માઇન્ડ તો તે હૃદય પર સૌથી ઊંડો કદી ન ભરાય તેવો અને છૂપો ઘા સાબિત થાય છે ઇટ કેન નોટ આઈધર બી ફરગોટન ઓર કમ્પ્લીટલી બી હિલ્ડ જુઓ કેન નોટ લખો તો કેન અને નોટ સાથે લખવાનું છે છૂટું નહીં ખાસ ધ્યાન આપજો ઇટ કેન ઇટ કેન નોટ આઈધર બી ફરગોટન ઓર કમ્પ્લીટલી બી હેલ્ડ તે કદી ભૂલી શકાતો નથી કે ન તો કદી સંપૂર્ણપણે રૂજાય છે ઇવન આફ્ટર સ્ટાર્ટિંગ ન્યૂ રિલેશન્સ નવા સંબંધ સ્થાપિત થયા બાદ પણ તે ક્યારેય પણ ભૂલી શકાતો નથી કે સંપૂર્ણપણે રૂજાઈ શકતો નથી ધ ઇમોશન્સ લાઈક બેડ એક્સપિરિયન્સીસ ફ્રોમ પાસ્ટ ધ સેન્સ ઓફ ગ્રજ એન્ડ એન્ગર લાગણીઓ જેવી કે ભૂતકાળના ખરાબ અનુભવ રોષ અને ગુસ્સાની ભાવના ધ ઇવિલ થોટ્સ ઓફ ટેકિંગ રિવેન્જ પ્રિઝ્યુડાઇઝ ફોર એવરીબડી બદલો લેવાના શેતાની વિચારો અને પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેનો પૂર્વગ્રહ આર ધ સ્ટોપેજીસ ઓર બેરિયર્સ વીચ આર રિસ્પોન્સિબલ ફોર સ્ટોપિંગ વન ટુ ફોલ ઇન લવ આ તમામ એવા અવરોધો છે જે કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિના પ્રેમમાં પડતા રોકે છે અ પર્સન હુ વોન્ટ્સ ટુ મેક લવ એ વ્યક્તિ કે જેને પ્રેમ કરવો છે મસ્ટ ફોરગેટ ધ બેડ એક્સપિરિયન્સીસ વિથ હી ઓર સી હેડ ઇન ધ પાસ્ટ તેણે ભૂતકાળના ખરાબ અનુભવો કે જેમાંથી તેણે પસાર થવું પડ્યું હતું ભૂલવા જ પડે હી ઓર શી મસ્ટ બી ફ્રી ફ્રોમ ધ સ્પિરિટ ઓફ રિસેન્ટમેન્ટ એન્ડ રિવેન્જ તેણે અથવા તેણીએ રોષ કે બદલા લેવાની ભાવનાથી મુક્ત થવું પડે ઓનલી વેન યુ જજ એન્ડ ઇન્ટરેક્ટ વિથ પીપલ વિધાઉટ એની પ્રિઝ્યુડાઇસિસ જ્યારે તમે લોકોને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગર પરખો અને વાતચીત કરો ત્યારે યુ કેન મેક ફિલિંગ્સ ટ્રાન્સફર ત્યારે જ તમે લાગણીઓનું આદાન પ્રદાન કરી શકો ટુ હેવ લવિંગ ઇમોશન્સ ઓર ટુ લવ અધર્સ કોઈના માટે પ્રેમ ભાવના જગાડવા માટે કે પ્રેમ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્ટાર્ટ લવિંગ યોર સેલ્ફ સૌથી પહેલાં તમારે તમારી જાતને સમજવી અને ચાહવી જોઈએ બિકોઝ ઇફ યુ કાન્ટ લવ યોર સેલ્ફ યોર ઓન હાર્ટ વિલ બી વેરી સ્મોલ એન્ડ વીલ નોટ બી એબલ ટુ ક્રિએટ પોઝિશન ઓર સ્પેસ ફોર સમ વન કારણ કે જો તમે તમારી જાતને જ નહીં ચાહો તો તમારું હૃદય અત્યંત સંકુચિત બની જશે એન્ડ વીલ નોટ બી એબલ ટુ ક્રિએટ પોઝિશન ઓર સ્પેસ ફોર સમવન અને તેમાં કોઈ અન્ય માટે જગ્યા કે સ્થાન નહીં રહે ફર્સ્ટ ઓફ ઓલ ધ હાર્ટ વિલ ફીલ લાઈક યુ આર ઇન હેવન સૌથી પહેલાં તો હૃદય એવો અનુભવ કરશે કે જાણે તમે સ્વર્ગમાં છો ધેર વિલ બી પોઝિટિવ થોટ્સ

પ્રેમની અલભ્ય શક્તિ વડે પુનઃજીવિત થઈ ઉઠશે યુ મસ્ટ એક્સેપ્ટ યોર સેલ્ફ યોર ગુડ સાઇડ્સ યોર વીક સાઇડ્સ ફોલ્ટ્સ ઓફ યોર્સ એન્ડ મિસ્ટેક્સ ટુ બી અ જનરસ એન્ડ લવિંગ પર્સન તમારે તમારા વ્યક્તિત્વના ગુડ સાઇડ્સ યોર વીક સાઇડ્સ સારા અને નબળા પાસા ફોલ્ટ્સ ઓફ યોર્સ તમારી ભૂલો એન્ડ મિસ્ટેક્સ ટુ બી જનરસ એન્ડ લવિંગ પર્સન તમારી ભૂલો અને ડખાવો સ્વીકારવા પડશે તો જ તમે અ જનરસ એન્ડ લવિંગ પર્સન તો જ તમે એક ઉદાર અને ચાહનારા વ્યક્તિ બની શકશો યુ મસ્ટ એક્સેપ્ટ અધર્સ એઝ ધે આર તમારે અન્યોને તે જેવા હોય તેવા સ્વીકારવા પડશે એન્ડ શુડ નોટ ટ્રાય ટુ ચેન્જ ધેમ એકડિંગ ટુ યુર ઓન માઇન્ડસેટ અને તમારે તમારી મનોસ્થિતિને અનુરૂપ તેમને બદલવાનો પ્રયત્ન ન કરવો જોઈએ ઓનલી ધેન યુ વિલ બી એબલ ટુ મેક લવ વિથ અધર્સ અને તો જ તમે અન્યો સાથે પ્રેમ ભાવના ઉત્પન્ન કરી શકશો